આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કલાલી વિસ્તારમાં નિર્માણધીન કલ્યાણ પૃષ્ટિ હવેલીના લાભાર્થે જ પૃષ્ટિ પંચતત્વ મહોત્સવનો સત્સંગ અને સામાજિક પ્રવૃત્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમના સમન્વયથી જ પૃષ્ટિ પંચતત્વનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. ભવ્યાતિ ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે તે અંતર્ગત વિપો અને કલ્યાણ કૃપા ફાઉન્ડેશન દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસના ત્રીજા નંબરના ગેટની સામે જ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ષષ્ઠ પીઠાધીશ્વર પરમપૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજશ્રી તેમજ યુવા પરમપૂજ્ય ગોસ્વામી 108 શ્રી શરણમ કુમાર મહોદયશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિપો વડોદરાના શશિકાંતભાઈ પરીખ સહિતના સૌ પદાધિકારીઓ, કલ્યાણ કૃપા ફાઉન્ડેશનના સૌ પદાધિકારીઓ તેમજ કોર્પોરેટર જાગૃતિબેન કાકા, બંદિશભાઈ શાહ, નૈતિક શાહ, હેમંત અગ્રવાલ અને વડોદરા શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કૃષ્ણ મંદિર જગદગુરુ, આજે જ્યારે વડોદરામાં શ્રી કૃષ્ણ ચરિત્રની સાથે સાથે પુષ્ટિ પંચતત્વના દિવ્ય આયોજનનું જ્યારે મહોત્સવ પ્રારંભ થઈ રહ્યો છે, એવા શુભ ક્ષણોમાં પ્રકૃતિ પૂજનથી આનું ગણેશ પૂજન થઈ રહ્યું છે, એનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. આજે વૃક્ષારોપણ દ્વારા પ્રકૃતિનું પૂજન કરીને અને પંચતત્વોનું આવાહન કરવાનું આ મંગલ મનોરથ આજે પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે વિપો સેન્ટ્રલ કમિટીના સર્વ પદાધિકારી મહાનુભાવો ત્રેષ્માન શરણમ કુમારજી અને કલ્યાણ કૃપા ફાઉન્ડેશન ટ્રસ્ટના સૌ મહાનુભાવો તેમજ વિપોની અલગ અલગ શાખાના પ્રતિનિધિઓ જ્યારે ઉપસ્થિત છે, વિસ્તારના કોર્પોરેટરશ્રી અને જે મહાનુભાવોના મંગલ સાનિધ્યમાં આ વૃક્ષારોપણ થઈ રહ્યું છે, આ પ્રકૃતિ સંરક્ષણ દ્વારા અર્બન પ્લાન્ટેશનનો આ સ્કીમ દ્વારા જે પ્રમાણે અહીંયા આ પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે એ આજના સમયમાં પ્રદૂષણોને દૂર કરીને અને સ્વચ્છ વાતાવરણને સ્થાપિત કરવામાં સક્ષમ બનશે એવી પ્રભુ પ્રાર્થના સાથે આજના વૃક્ષારોપણના આ સંકલ્પને, આ યજ્ઞને અહીંયા પ્રકૃતિના ચરણે ધરી રહ્યા છે તે માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરું. ફરી એકવાર વિપો અને કલ્યાણ ફાઉન્ડેશનને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થના.